શિક્ષકોની બઢતી બદલીના નવા નિયમો અહીંયા જાહેર થવાના છે, જેની અસર અસંખ્ય શિક્ષકો પર પડવાની છે. અને આ પરિસ્થિતિની વચ્ચે આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત શિક્ષકોને લઈને સામે આવી રહ્યો છે. બઢતી બદલીના જે નવા નિયમો છે, જે 3300 વિદ્યા સહાયકોની જે ભરતી થઈ અને ત્યાર પછી ભરતી વધારવાની પણ વાત થઈ, પરંતુ જે વિવાદ સામે આવ્યો કે બીજો આ સમયે તો એ 3300 વિદ્યા સહાયકો છે, એમને નારાજગી થશે, એમને યોગ્ય સ્થાન નહીં મળે. અને આ પરિસ્થિતિની વચ્ચે આ મહત્વપૂર્ણ જાહેરાત શિક્ષણ મંત્રી આપ જોઈ શકો છો કરવા જઈ રહ્યા છે. જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. શિક્ષકોની ખાસ કરીને બઢતી અને બદલીના જે નવા નિયમો છે એના લઈને જે એક વિવાદ થયો હતો, અને આખરે આ વિવાદ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ વાત અહીંયા કહેવા જઈ રહ્યા છે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી. એક વર્ષ પહેલા વિદ્યા સહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની બદલીના નિયમો એ બનેલા સમયની જરૂરિયાત અને માંગ સાથે કેટલીક બાબતો એ સ્વાભાવિક છે કે શિક્ષક જે પ્રાઇમરી અમારા શિક્ષકો છે એમના બાબતો આવતી જ હોય છે. એ અનુસંધાને રાજ્યની સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચાર વિમર્શ કર્યા બાદ મારા વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અમારા સૌ વિભાગના અધિકારીશ્રીઓ, સચિવ શ્રી રાવ, નિયામક જોશી અને સમગ્ર ટીમ અને સાથે સાથે શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ અને સમગ્ર ટીમ દ્વારા પણ અનેક બેઠકો અમે વિભાગે અગાઉ એમની સાથે કરી, એમની શિક્ષકોની સમસ્યા, મૂળભૂત જરૂરિયાતોને પણ અમે સમજી એના આધાર ઉપર રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે. ખૂબ મોટો અને મહત્વનો નિર્ણય. લગભગ 2 લાખ જેટલા શિક્ષકોને સીધી અસર થાય એમના પરિવારમાં, એના જીવનમાં અને એની વ્યવસ્થામાં, એવો નિર્ણય અમે કર્યો છે. સર્વસંમતિથી ચર્ચા કરીને શિક્ષણનું હિત, વિદ્યાર્થીનું હિત, શિક્ષકનું હિત અને સાથે સાથે એડમિનિસ્ટ્રેશનનું પણ હિત જળવાય એ પ્રકારનો નિર્ણય એ આજે લીધો છે. અને મને ખુશી છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એમાં રસ દાખવીને આ નિર્ણય માટે અમને મંજૂરીની મોહર મારવાની પણ સૂચના આપી છે. કેટલાક નિર્ણયો આપની સમક્ષ હું મૂકું છું. અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઈ ગઈ છે, પરંતુ 10%થી વધુ મેકમ આપ જાણો છો કે ખાલી હતું, એના કારણે છૂટા થઈ શકેલ નથી. એવા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઈ જતી હોય તો એ શિક્ષકોને છેલ્લે છૂટા કરવા, પણ એ સિવાયના શિક્ષકોને છૂટા કરવાનો નિર્ણય, પહેલાંને પણ છૂટા કરવાના છે પણ નવા શિક્ષક આવ્યા પછી એનો નિર્ણય આજે મેં હમણાં જ ફાઇલમાં સહી બંને અમારા સંઘના પ્રમુખશ્રીને એની ટીમ સાથેની હાજરીમાં જ કર્યો છે. લગભગ 3000 થી 4000 શિક્ષકો જેમના ઓર્ડરો પણ થઈ ગયા છે, છેલ્લા 3 વર્ષથી એ છૂટા નહોતા થઈ શક્યા, કારણ કે વિદ્યાર્થીને શિક્ષણનું હિત હતું, એમણે પણ અમને સહયોગ કર્યો. એટલે હું એમનો પણ આભાર માનું છું કે એમની બદલી થઈ ગયા હોવા છતાં પણ રાજ્યના શિક્ષણના હિતમાં તે છૂટા નહોતા થયા, હવે છૂટા પણ થઈ જશે. એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો એ ભૂતકાળમાં 2012માં થયેલા હતા. માન્ય સંગઠનો જે છે એ સંગઠનો અને શિક્ષકોના વિશાળ હિતમાં ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો અમે તૈયાર કર્યા છે. અત્યાર સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40% શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો, તેના બદલે નવા નિયમ મુજબ જે તે જિલ્લામાં ખાલી 100% જગ્યા પર
જિલ્લા ફેરબદલીનો લાભ એ આપવામાં આવશે. ખૂબ મહત્વનો આ નિર્ણય છે. જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા એ મહત્વની જોગવાઈ હવેથી દૂર કરવામાં આવેલ છે. એટલે કે વતન શબ્દ એ હવે દૂર કર્યો છે. 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે જે શિક્ષકોને નિમણૂક આપવામાં આવેલ છે, ભૂતકાળમાં એ 10 વર્ષની શરત સાથે મૂકેલા છે, તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસપરસ બદલી માટેની અરજી કરી શકશે. વર્ષોથી શિક્ષકોની માગણી, સંઘોની માગણી, એમની લાગણી, રાજ્ય સરકારે એક મહત્ત્વનો કહી શકાય આ નિયમોમાં એક એવો નિર્ણય એ અમે કર્યો છે. જે સરકારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી પાત્ર છે, તેવા કર્મચારીઓના પતિ પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક, મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી પણ મૂકી શકાશે. જે શિક્ષકો વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા છે, તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં, આ માગણી હંમેશા શિક્ષકોની રહી છે, ખૂબ બધી મથામણ વિભાગો સાથે બેસીને ચર્ચાઓ કરીને મહત્ત્વપૂર્ણ કહી શકાય એવી પેચીદા પ્રશ્નનો પણ નિરાકરણ અમે કર્યું છે. ફરી વખત કહું છું, જે શિક્ષકો વધ બદલીથી અન્ય શાળામાં ગયેલ છે, તેવા શિક્ષકોને જો તેની મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો 2 વધઘટ બદલી કેમ્પ સુધી મૂળ શાળામાં ઈચ્છે તો એ માગણી કરી શકશે. સરકારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રતિનિયુક્તિનો તમે વાત કરી છે, સાથે સાથે પતિ પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થા, જે ગ્રાન્ટીનેડ સંસ્થા છે, એમને ગુજરાત સરકારના જાહેર સાહસો, એમને કેન્દ્ર અને રાજ્ય સરકારની બંને એ જે જાહેર સાહસો છે એની કંપનીઓ છે, એ કિસ્સામાં પણ હવે એ પતિ પત્નીનો લાભ એ આપવામાં આવશે. બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરવામાં આવે છે. એટલે કે બદલી બાબતે જો કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો સંબંધિત શિક્ષક, મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નિવારણ સમિતિ, કારણ કે એ પ્રશ્નો પણ એમને ન્યાય મળે, એમને ન્યાય ન થાય, એના મનમાં કંઈક પ્રશ્ન કે ન્યાયની બાબત હોય તો એની પણ એક કમિટીમાં, નિવારણ સમિતિમાં એ રજૂઆત કરી શકશે અને ફરિયાદ નિવારણ સમિતિ એ નિરાકરણ કરશે, જેથી શિક્ષકોને બિનજરૂરી, કારણ કે શિક્ષણ વિભાગના સૌથી જાજા કેસો કોર્ટમાં હોય છે, એમનો ખર્ચ પણ બચશે, સમય પણ બચશે, વિભાગને પણ એટલો ફાયદો થશે, એટલે એમાંથી પણ હવે એમને મુક્તિ મળવાની છે. એક મહત્ત્વનો કહી શકાય એવો અમારા વિભાગ દ્વારા અતિ મહત્ત્વનો 2 લાખ આસપાસ શિક્ષકોને અસર કરતો, એમના પરિવારને, એમના કુટુંબ પરિવારને, એમના સામાજિક જીવનને પણ અસર કરતા એવા નિર્ણયને સાથે સાથે શિક્ષણનું હિત પણ એ બરાબર રીતે જળવાય એમના માટે તમામ શિક્ષકો, અમારા બંને સંઘ, શૈક્ષિક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ, એમના પ્રમુખો ભીખાભાઈ અને દિગ્વિજયસિંહ, એમણે પણ પૂરો સહકાર આપીને સર્વસંમતિથી આ નિર્ણય જે અમે કર્યો છે એ આપની સમક્ષ એ મેં જાહેર કર્યો છે. મને બંને પ્રમુખો અહીંયા હાજર છે, એ પણ આજની બેઠકમાં એણે કહ્યું કે અમારે રહેવું છે અને અમારે કંઈ કહેવું છે, એમને કંઈ કહેવું હોય તો આપની સમક્ષ વાત કરી શકશે. કમિટીની રચના એ થઈ અમે આપને કહીશું. નિર્ણય આજે અમે કરી નાખ્યો છે, માનનીય મુખ્યમંત્રીશ્રીની પણ અમે સંમતિ લીધી છે. વહીવટી પ્રક્રિયાઓ એ પૂરી થાય એટલે તરત જ એની અમલવારી થઈ જશે. ફાઇલોમાં પણ કેટલીક મેં કહ્યું એમ 3,000-4,000 શિક્ષકો જે છેલ્લા 3-4 વર્ષથી બદલી થઈ ગયા છે એની સહીઓ પણ કરી છે, પણ
તમામ વ્યવસ્થાઓ વહીવટી રીતે ઝડપથી પૂર્ણ થાય, એના જે પરિપત્રો બહાર પડે એટલો સમય પૂરતો રાહ જોવાનો, એટલા માટે જ આજે બેઠા છીએ. શિક્ષણનું હિત પણ એટલું જ મહત્વનું છે, એટલા માટે જ વહેલા સર આ નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે. અત્યારે ગુજરાત રાજ્યના 2 લાખ કરતો વધારે પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની સંવેદનશીલ સરકારના માન્ય મુખ્યમંત્રી અને ખાસ કરીને આપણે સૌ જેમની કાર્ય પદ્ધતિથી પરિચિત છીએ એવા આદરણીય શિક્ષણ મંત્રીના અથાગ પ્રયત્નોના કારણે શિક્ષણ વિભાગના માન્ય શિક્ષણ સચિવશ્રી અને માન્ય નિયામકશ્રીના અનેકવાર બેઠકોના અંતે આજે ગુજરાતનો પ્રાથમિક શિક્ષક ખૂબ સંતોષ અનુભવે એ પ્રકારે તમામ પ્રકારના બદલી માટેની જે મથામણ હતી, બદલીના નિયમો બદલવાની જે મથામણ હતી, 10 વર્ષ પછી આ પરિવર્તન આવી રહ્યું છે. અમારા બંને સંગઠનો, પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, આ બંનેની જે માગણીઓ હતી 100% માગણીઓ આજે પૂરી થઈ રહી છે. એટલે સૌથી વધુ આનંદ આજે અમને સંગઠનના એક હોદ્દેદાર તરીકે થઈ રહ્યો છે. કદાચ આવનારા સમયની અંદર ગાંધીનગરની અંદર અમારે ખૂબ ઓછા સમય આવવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. માન્ય શિક્ષણ મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. માન્ય નાયબ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. માન્ય શિક્ષણ સચિવ શ્રી રાવ સાહેબ અને નિયામક સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લા 2-3 વર્ષથી બેઠકો થતી હતી, નિર્ણયો લેવાની અંદર જે ગૂંચ ઊભી થતી હતી 4-5 બાબતોની અંદર, આજે મને કહેતા ખૂબ આનંદ છે કે ફક્ત 20 જ મિનિટની અંદર અમારા જે 4-5 પ્રશ્નો 4-5 વિષયો જે એડ કરવાના બાકી હતા એ માન્ય શિક્ષણ મંત્રીએ, માન્ય નિયામક સાહેબશ્રીએ અને માન્ય રાવ સાહેબશ્રીએ 15-20 મિનિટની અંદર એડ કરી દીધા. એટલે ખૂબ સંવેદના પ્રાથમિક શિક્ષકો માટે રાખી છે. હું સંગઠન તરફથી ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રાથમિક શાળાનો શિક્ષક આજે ખૂબ આનંદની લાગણી અનુભવવાનો છે. ખાસ કરીને દરરોજના 50 કરતાં વધારે ફોન છૂટા થવા બાબતે આવતા હતા. આજે જે પ્રકારે નિર્ણય લીધો છે, માન્ય મંત્રીશ્રીએ આપણને જે વાત કરી છે, 4,000 જેટલા શિક્ષકો પોતાના વતન, પોતાના પરિવાર, પોતાના કુટુંબની સાથે હવે જઈ શકવાના છે. એટલે એમના ઘરે તો આજે ખરેખર એક લાપસીનું જમણ થવાનું છે, ખૂબ આનંદ થવાનો છે. અને અમારા હાજરીની અંદર એટલે અમને આનંદ એટલા માટે છે કે નિયમ 50% છે, છૂટા થવાનો નિયમ 50% છે, પરંતુ માન્ય મંત્રીશ્રીએ સ્પેશિયલ કેસની અંદર આ વર્ષે, એટલે જેમ વાત કરી સાહેબશ્રી એ પ્રકારે, ખાલી 0 શિક્ષકવાળી શાળા થતી હોય એટલી જ બાકાત રાખી એમને પણ પછી છૂટા કરવાનું, આટલું બાકાત રાખીને બધાને જ છૂટા કરવાના. એટલે 50% નિયમ હોવા છતાં 100% છૂટા કરવાનો જે નિયમ લીધો છે, જે નિયમ કર્યો છે, આ પૂરતો આજે અમારી હાજરીની અંદર એ ફાઇલ ઉપર માન્ય મંત્રીશ્રીએ સહી કરી છે. અમને ખરેખર ખૂબ ગૌરવ અને આનંદ છે. આજે સંગઠન અમારા આખા ગુજરાતના તમામ તાલુકા જિલ્લાની અંદર ખૂબ અમે અત્યારે પણ સાહેબશ્રીનું મોં મીઠું કરાવવાના છીએ. આખા ગુજરાતભરની અંદર અમારા હોદ્દેદારો, તાલુકા જિલ્લાના રાજ્યના હોદ્દેદારો પણ એક આનંદનો મહોત્સવ ઉજવવાના છે.